चूंटणी माटेनी मतदान प्रक्रिया चाली रही छे। त्यारे मतदानमां क्यांक निरस्ता जोवा मळी रही छे तो क्यांक मोटी संख्यामां ग्रामीण मतदारो मताधिकारनो उपयोग करता जोवा मळ्या। दसक्रोई तालुकाना बिलासिया गामे बपोरना समय मतदान माटे मोटी संख्यामां मतदारोए कतार लगावी तो महिलाओ होय के पुरुष मतदारो मतदान केन्द्र पर मोटी संख्यामां भीड़ जोवा मळी। मतदारोनुं कहेवुं छे के जे सरपंच बने ते गामनो योग्य विकास करे। वहली सवारथी शुरू थयेलू ग्राम पंचायतनो इलेक्शन अर्धो दिवस पूर्ण थवाने आरे छे। हाल आपणे हाजर छीए अमदावादना दसक्रोई तालुकाना बिलासिया गामे के ज्यां अंदाजित 1700 करता वधु मतदारो अहींया नोंधायेला छे। अने हाल बपोरना समय जे रीते आप जोई शको छो के जे रीते हाल मतदारोनी हाल कतारो अहींया लागी रही छे अने कतारोमां पण मतदारो पोतानो उत्साह बतावी रह्या छे। अने जे पण उमेदवारो अहींया 3 उमेदवारोए सरपंच पद माटे पोतानी उमेदवारी नोंधावी छे। પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ હાલ તો જે મતદાન આપવા માટેની જે કતાર છે તેમાં લાગેલા છે। આપણે કેટલાક જે મતદારો અહીં હાજર છે તેમને જ પૂછવાનો પ્રયાસ કરીશું। કાકા, તમે કેટલા સમયથી અહીંયા ઊભા છો અને શું આપ ઈચ્છી રહ્યા છો? હમણાં 15-20 મિનિટ થઈ ગયા। કઈ રીતે આપ આપના સરપંચનો આગળનો સમય જોઈ રહ્યા છો? વિકાસના કામ શું આપ આશા રાખી રહ્યા છો? વિકાસ થાય એ જ આશા રાખીને બીજું શું રહીએ। આ ગામમાં અત્યાર સુધી શું કમી છે અને આગળ શું તમે પૂરું જે થાય એવી માંગ કરી રહ્યા છો? કોઈ બેંક છે, કોઈ સ્કૂલો છે, વિકાસ થાય છોકરાઓનું ભણતરમાં, બીજી તો તો જે રીતે મતદારોનું કહેવું છે કે જે પ્રાથમિક સમસ્યાઓ છે તે ઘણી બધી છે અહીંયા આગળ, ને તેનો જે ઉકેલ આવે તે જ તેઓ આશા રાખી રહ્યા છે। બીજા કેટલાય લોકો અહીંયા હાજર છે તેમને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું। તમે અહીંયા કેટલા સમયથી ઊભા છો? અને 1 કલાકથી ગમે તે સરપંચ ચૂંટાય, પરંતુ જે કોઈ પણ સરપંચ ચૂંટાય તેમની પાસેથી આશા શું રાખી રહ્યા છો? આગળના સમયમાં કેવા કામ તમે બિલાસિયા ગામમાં ઈચ્છી રહ્યા છો? અમારા ગામમાં સારી સંસ્થા અને અભિયાન માટે બાળકોને સ્કૂલ માટે પંચાયતને બધું સન્માન આપવા માટે ગામ લોકોને કોઈ સુવિધા મળે એ માટે। તો જે રીતે બીજા મતદારો પણ કહી રહ્યા છે કે જે પ્રાથમિક સુવિધા છે જે અહીંયા ક્યાંક કદાચ કોઈ વસ્તુમાં કચાશ રહી ગઈ હોય તે જ પૂર્ણ થાય તેવું હાલ તો તેઓ ઈચ્છી રહ્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, બિલાસિયા ગામ।